નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતમાં બીઆરટીએસ દ્વારા છાશ વારે અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેમાં નિર્દોષ રાહદારીઓ મોતને ભેટી રહ્યા છે. ત્યારે કતારગામ વિસ્તારમાં બે બસની વચ્ચે 8 જેટલા લોકોનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લઈને સમગ્ર શહેરમાં ભારે પડઘા પડ્યા છે. અકસ્માત અંગે મળેલી મીટિંગથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. બંધ બારણે મીટિંગ મળી હોય તે રીતે સમયથી લઈને તમામ બાબતો છુપાવવામાં આવી હતી. જો કે બાદમાં મેયર દ્વારા પત્રકારોને સંબોધીને મીટિંગમાં લેવાયેલા નિર્ણયોને જણાવવામાં આવ્યા હતા. કતારગામ બીઆરટીએસ અકસ્માત મામલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. મેયર અને પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ભવિષ્યમાં બીઆરટીએસ અને સિટી બસ અડફેટે બનતી ઘટનાઓને અટકાવવા સમીક્ષા બેઠક મળી હતી. કમિશનર અને મેયર દ્વારા અધિકારીઓ એજન્સીને મહત્વપૂર્ણ સૂચનો કરાયા હતા. બેઠકમાં મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત પાલિકાના અધિકારીઓ અને એજન્સી હાજર રહી હતી. જે મીટિંગ પૂર્ણ થયા બાદ મેયર દક્ષેશ માવાણીએ મીડિયાને જણાવ્યું હતું કે બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટરની લાયકાત નક્કી કરવામાં આવશે, તેમજ સમયાંતરે વિજિલન્સ ટીમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ બ્રીધ એનાલાઇઝર દ્વારા કરવામાં આવશે. નશાની હાલતમાં કોઈપણ ડ્રાઈવર કે કંડક્ટર પકડાશે તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. તમામ ડ્રાઈવર અને કંડક્ટરે 7 દિવસની અંદર સ્મીમેર હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવીને રજૂ કરવું પડશે, તેમજ સ્થાનિક પોલીસનું કેરેક્ટર સર્ટિફિકેટ પણ રજૂ કરવું પડશે. માંગ્યું છે અને એ લોકોની પ્રાઇવેટ એજન્ટ ડોક્ટર પાસે નહીં કરી, સ્મીમેરમાં જ લોકોને કહેવું પડશે એ લોકોના ખર્ચે. ચાર વર્ષ થઈ ગયા, સ્વિંગ ગેટ બંધ છે. બધા બીઆરટીએસ કરોડો રૂપિયા ખર્ચ કરીને સ્વિંગ ગેટ બનાવ્યા, પછી હાલમાં અત્યારે બંધ છે, શું કામ બંધ છે? જે એજન્સીને કામ આપ્યું હતું વચમાં તે એજન્સીને કામ નથી કર્યું. હવે નવા ટેન્ડર કરી નવી એજન્સીનું કામ આપવાનું પ્રોસેસમાં આપી ગયું. ક્યારે ના પાઈ ગયું? નહીં નહીં, નવી બાકી છે. અચ્છા સાહેબ, બીજું કહેતા હતા કે જે લોકો અત્યારે ગવાયા છે, ઈજાગ્રસ્ત થયા છે, એમાં એક મૃત્યુ થયું છે, એના માટે મહાનગરપાલિકા દ્વારા કે કોઈના દ્વારા કોઈ કોમ્પેન્સેશન કે કોઈ આર્થિક સહાય માટે એ અમે વાત કરી છે, ચર્ચા એ બંધ કરી છે કે એને કોમ્પેન્સેશન માત્ર જે મૃતક છે તેને જ નહીં, જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા છે તેની સાથે પણ યોગ્ય ન્યાય થશે અને ભવિષ્યમાં એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તે જોવાની અમારી પણ પ્રાથમિકતા છે. એ બાબતે નિર્ણય લેવા માટે કમિશનરશ્રીને અમે અધિકૃત કર્યા છે. અમે કમિશનરને સીધું છે કે આ વખતે અધિકારીઓ પણ એક્શન લો, તમે એનું રિઝલ્ટ આપશે તમને. ઇલેક્ટ્રોનિક બસમાં છે જ ને કેમેરા. આજે અમે આ પોલિસી નક્કી કરી છે, આવનાર સમયનું તમને રિઝલ્ટ મળશે. કમિશનરશ્રીને અમે કીધું છે કે આજે અધિકારી પર તમે એક્શન લેજો. નહીં, એ જે પણ જવાબદારી હોય કમિશનર અમને રિપોર્ટ કરશે. એ જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે પ્રફુલભાઈ સાથે વાત હતી કે આનો પ્રાયોરિટી ગવાયા એને તમે આપજો, એટલે અમે તમામ ઉપસ્થિત હતા એ સમયે.